પાઠ આઠ ફર. તો હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર આ પાઠ સમજીશું. પહેલું છે, પાઠ્યપુસ્તકમાં પહેલા પેજ પર જ તમને કેટલાક પક્ષીઓના ચિત્રો આપેલા છે અને તેના વિશે કંઈક લખેલું છે. તમારે શું કરવાનું છે, બોક્સની અંદર તે પક્ષીનું નામ લખવાનું છે. તો પહેલાં જ પક્ષી વિશે તમને આપેલું છે કે મારે માથે મુગટ છે, હું નૃત્ય કરું છું, પીછાનો મને ગર્વ છે, વરસાદ પહેલાં હું ટવકું છું, લખો હું કોણ. તો વરસાદ આવે તે સમયે આપણને દેખાય અને ટવકા કરે તે પક્ષી કોણ છે, આપણે ચિત્ર જોઈને સમજી જાય. તે પક્ષી છે મોર. તો આપણે બોક્સની અંદર શું લખવાનું, મોર. તમારે પણ મારી સાથે ખાલી જગ્યામાં લખતું જવાનું છે પક્ષીઓના નામ. ત્યારબાદ આગળનું પક્ષી છે, પૂંછડી મારી લાંબી છે, પૂંછડીમાં મારે ખાચા છે, હું આકાશમાં ઊંચે ઉડું છું, ઉંદરને હું ખાઉં છું, લખો હું ખાલી જગ્યા છું. તો તે પક્ષી કયું છે, સાંભળી. ચિત્ર તમને સામે આપેલું જ છે. તો ખાલી જગ્યામાં શું લખીશું આપણે, સાંભળી. ત્યારબાદ આગળના પક્ષી વિશે લખેલું છે કે મારા પીછા લીલા રંગના છે, ચાંચનો રંગ લાલ છે, જામફળને લીલા મરચાં ભાવે, અવાજની નકલ મને ખૂબ ફાવે, લખો હું કોણ છું.
तो आपड़ा अवाजनी नकल करे अने जामफळ अने मरचा खाए ते पक्षी कयुं छे? आपणने बधाने आ पक्षी विशे ख्याल ज हशे, चित्र जोईने आपणे समजी जाय ते पक्षी छे पोपट। આગળ લખેલું છે કે પીછા મારા કાળા રંગના, કાળો મારો રંગ છે, આખો દિવસ કાવ કાવ બોલું, રંગ મારો ચમકે છે। લખો, હું ખાલી જગ્યા છું તો કાવ કાવ બોલે, કયું પક્ષી બોલે? તો કે કાગડો, તેનો રંગ કેવો હોય છે? કાળો। ખાલી જગ્યામાં લખીશું આપણે કાગડો। ત્યારબાદ આગળનું પક્ષી છે કું કું, હું બોલું છું, બધે જોવા મળું છું, મારો અવાજ ઓળખ અપાવે, હું તો મીઠું ટવકું છું। લખો, હું કોણ? કું કું કોણ કરે? કોયલ કરે। તો બોક્સમાં શું લખવાનું છે? કોયલ। આગળનું પક્ષી છે કે મરેલા જીવોને હું ખાઉં છું, ગંદકી સાફ કરું છું, ઊંચે ઊંચે ઉડું છું, હું પંખીનો રાજા છું। લખો, હું ખાલી જગ્યા છું। તો પંખીનો રાજા હોય તેનું નામ શું છે? ગીધ। ધ્યાનમાં રાખવા જેવું છે, એક્ઝામમાં પણ આવી શકે કે પંખીઓનો રાજા છે તે પંખી કયું? તો કે ગીધ। ગીધ શું ખાય ખોરાકમાં? મરેલા જીવોને તે ખાય છે અને પૃથ્વીને ચોખ્ખી રાખે છે। આગળ છે, ચાંચ મારી ગુલાબી છે, પીછા મારા ભૂખરા છે, ગુટર ગુમ બોલ્યા કરું, હું ઘરમાં મારું ઘર બનાવું। લખો, હું ખાલી જગ્યા છું। કયું પંખી છે આ? ગુટરગુ કરે। કયા પંખીનો અવાજ ગુટરગુ જેવો છે? કબૂતરનો। કબૂતર શું ખાય? દાણા ખાય છે અને તે ઘરની અંદર પોતાનું ઘર બનાવીને રહે છે। આગળનું પંખી છે કે ચાંચ મારી ખૂબ તીણી છે, ચાંચની સોયજ વાપરું છું, પાંદડા સીવી ઘર બનાવું, હું અનોખું પંખી કહેવાવ। લખો, હું ખાલી જગ્યા છું। પાંદડાને સીવીને ઘર બનાવે અને પોતાની ચાંચને સોય તરીકે વાપરે તે કોણ? તો કે દરજીડો। ધ્યાનમાં રાખવા જેવું છે કે પાંદડા સીવી ઘર બનાવે કોણ? દરજીડો। આગળ છે કે ઝાડના થડને કાણું છું, કાણું કરું, છુપાયેલા કીડાથી પેટ ભરું, આખો દિવસ ટક ટક કરું, લાકડું ખોદવાનું હું કામ કરું। લખો, હું ખાલી જગ્યા છું। લાકડાને ખોદે તેને શું કહેવાય? લક્કડખોદ। કયું પક્ષી લાકડાને ખોદે ટક ટક કરીને? લક્કડખોદ। અને લક્કડખોદનો ખોરાક શું છે? તો કે કીડાઓને તે ખાઈ જાય છે। છુપાયેલા કીડા હોય, નાના નાના જીવડા, તેને તે ખાઈ જાય છે। તો આ બધા પ્રાણીઓના તમારે નામ બોક્સમાં લખવાના હતા, તમે લખી લીધા હશે, લખી લીધા છે ને બાળકો? તો ત્યારબાદ આપણે આગળ જોશું। તો અહીંયા બે પંખીઓ વાતો કરે છે, કોણ કોણ? તો કે ઘુવડ અને લક્કડખોદ। શું વાત કરે છે? તો ઘુવડ કહે છે કે જંગલમાં કેમ આટલો બધો અવાજ થાય છે, હું સૂઈ શકતો નથી। ઘુવડને સૂવું છે, દિવસે ઘુવડ સૂવે અને રાતે તે ખોરાકની શોધમાં બહાર ભટકે છે। ઘુવડ શું કહે છે કે જંગલમાં કેમ આટલો બધો અવાજ થાય છે, મારે સૂવું છે અને મને કોઈ સૂવા દેતું નથી। ત્યારે લક્કડખોદ કહે છે કે વહાલા ઘુવડ, બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે। પંખીઓ પોતપોતાના અવાજથી ભગવાનને પ્રે કરે છે અને વાતો કરે છે। આગળ છે કે પંખીઓની સભા ભરાય। ઘુવડે વાત શરૂ કરી, તેણે કહ્યું, આપણે બધા અલગ દેખાઈએ છીએ, આપણા નખ, ચાંચ, પીછા અને અવાજ જુદા જુદા છે। શું કહે છે ઘુવડ? તો કે આપણું શું જુદું જુદું છે? નખ, ચાંચ, પીછા અને અવાજ। આપણે બધા પક્ષીઓ એક સરખા હોતા નથી, છતાં આપણે બધા પંખીઓ છીએ। શું કહે છે ઘુવડ? છતાં આપણે બધાની જાતિ કઈ છે? તો કે આપણે બધા પંખીઓ કહેવાય છે, આપણા આમાં આટલી બધી વિવિધતા છે, અલગ છે, છતાં પણ આપણે પંખીઓ છીએ। જો આપણા બધાનો દેખાવ સમાન હોય, આપણે સમાન ખોરાક લઈએ અને આપણા
અવાજો પણ સમાન હોય તો આ દુનિયા કેવી નિરસ લાગે. શું કહે છે ગુવર કે આપણો જો દેખાવ પણ સરખો હોય, આપણે બધા ખોરાક પણ સરખો લેતા હોય, અવાજ પણ સરખો હોય તો આ દુનિયા કેવી નિરસ લાગે, એટલે કે આ દુનિયામાં રસ ન પડે એવું ઘુવડ કહે છે. કારણ કે બધું સરખું દેખાય તો બધા પક્ષીઓમાં પણ કઈ વિવિધતા રહે નહીં, બધા પક્ષીઓ સમાન જ દેખાય. કયા પક્ષીને આપણે કયું નામ આપવું તે આપણે વિચારમાં પડી જાય. એટલે શું કહે છે ઘુવડ કે દુનિયા કેવી નિરસ લાગે, રસ વગરની લાગે. આગળ છે વિચારો અને લખો. શું કીધું છે અહીંયા કે પાઠમાં બતાવેલ કયા પંખીઓ તમે જોયા છે તેમના નામ લખો. આપણે આગળના પેજ ઉપર ઘણા બધા પંખીઓ વિશે જોઈ ગયા, તે બધા પંખીઓમાંથી તમે જે પંખીને જોયા હોય તેના તમારે અહીંયા નામ લખવાના છે. તો મેં અહીંયા કેટલાક પંખીઓને જોયા છે મેં તેના નામ લખેલા છે. અહીંયા તમે જોયેલા પંખીઓના નામ તમારે લખવાના છે. કાગડો, કબૂતર, પોપટ, મોર, કોયલ, સમડી, ઘુવડ અને લક્કડખોદ, આ બધા પંખીઓને મેં જોયા છે તેથી મેં આ બોક્સમાં લખ્યું. તમે જોયેલા પંખીઓના નામ તમારે નીચેના બોક્સમાં લખવાના છે. આગળ છે કે શોધી કાઢો. ત્યારબાદ તમને એક પ્રવૃત્તિ આપેલી છે. શું કીધું છે કે હવે બહાર જાઓ અને આજુબાજુમાં પંખીઓ જુઓ. તમારે શું કરવાનું છે, તમે જ્યાં રહો છો ત્યાંથી તમારે બહાર જવાનું છે અને આજુબાજુમાં તમારે પંખીઓને જોવાના છે. અને પંખીઓને જોઈને તમારે શું કરવાનું છે, તો કે તેમાંથી કેટલાક પંખીઓને તમારે ઓળખવાના પણ છે. સામેના પેજ ઉપર તમને એક કોષ્ટક આપેલું હશે અને તમે જે પક્ષીઓને જોયા તેના વિશે તમારે લખવાનું છે. જેમ કે મેં જોયેલા પંખીઓના નામ લખ્યા છે ચકલી, કબૂતર, પોપટ, કાગડો અને કાબર. તો આ બધા પંખીઓમાંથી પાણીમાં, વૃક્ષ પર, જમીન પર, ઘરમાં અને ઉડતા, તે બધામાંથી તમારે આ પંખીઓ જ્યાં રહેતા હોય તેના પર તમારે ખરાની નિશાની કરવાની છે. પેલું છે ચકલી. ચકલી પાણીમાં રહે નહીં તો આપણે તે બુક્સમાં કંઈ કરવાનું નહીં. ત્યારબાદ છે વૃક્ષ પર. ચકલી આપણને વૃક્ષ પર પણ જોવા મળે, જમીન પર પણ જોવા મળે, ઘરમાં પણ જોવા મળે અને આકાશમાં ઉડતી પણ હોય, તો આપણે એ બોક્સમાં ખરાની નિશાની કરીશું. આગળ છે કબૂતર. કબૂતર આપણે પાણીમાં જોઈએ નહીં તો તે બોક્સમાં કંઈ કરવાનું નહીં. આગળ છે વૃક્ષ પર, જમીન પર, ઘરમાં અને આકાશમાં ઉડતું, તો તેમાં આપણે ખરાની નિશાની કરીશું. આગળ છે પોપટ. પોપટ છે તે પાણીમાં હોય ના આપણે જોઈએ પાણીમાં, તેથી તે બોક્સમાં કંઈ કરવાનું નથી. આગળ છે વૃક્ષ પર. આગળ છે જમીન પર, ઘરમાં અને ઉડતા. તો પોપટ છે તેને મેં પાણીમાં નથી જોયું તેથી તે બોક્સમાં કંઈ કરવાનું નહીં. વૃક્ષ પર જોયું છે તેથી તેમાં ખરાની નિશાની. ઘરમાં અને ઉડતું જોયું છે તેથી તેમાં આપણે ખરાની નિશાની કરીશું. આગળ છે કાગડો. કાગડો આપણને ક્યાં ક્યાં જોવા મળે, તમે ક્યાં જોયો છે, તો કે પાણીમાં કાગડો આપણને જોવા મળે નહીં તેથી આપણે તે બોક્સ ખાલી રાખીશું. આગળ છે વૃક્ષ પર. કાગડો આપણે વૃક્ષ પર જોયો છે, જમીન પર પણ જોયો હશે કારણ કે દાણા ચણતો હોય અથવા તો કોઈ ચીબડા ખાતો હોય તો તેને પણ ત્યાં જોયો હશે, તો ખરાની નિશાની. ત્યારબાદ છે ઘરમાં. આપણે કાગડાને ઘરમાં આવવા દેતા નથી તેથી તે બુક્સમાં આપણે કંઈ કરવાનું નથી. આગળ છે ઉડતો, તેમાં આપણે કરશું ખરાની નિશાની. આગળ છે કાબર. કાબરને આપણે પાણીમાં જોયું નથી તેથી તે બોક્સ ખાલી રાખીશું. આગળ છે વૃક્ષ પર, જમીન પર, ઘરમાં અને ઉડતું, તો આપણે કાબરને ઘરમાં જોઈ નથી તેથી તે બોક્સ ખાલી રાખીશું અને વૃક્ષ પર, જમીન પર અને ઉડતામાં ખરાની નિશાની કરીશું. આગળની પ્રવૃત્તિ છે વિવિધ પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની છે. શું કીધું છે, બધા પંખીઓ છે વિવિધ, અલગ અલગ પંખીઓ છે, તેનું શું અલગ છે, તો કે ચાંચ જુદા જુદા પ્રકારની છે. બધા પંખીઓની ચાંચ એક સરખી હોતી નથી, તો તમારે શું કરવાનું છે, નીચે પંખીઓની ચાંચના ચિત્રો આપેલા છે તે ચિત્રોને ઓળખીને તમારે તે ચિત્રની નીચે નામ લખવાનું છે. તો પેલું ચિત્ર શાનું આપેલું છે, કયા પંખીનું આપેલું છે, પેલું ચિત્ર છે તે પોપટનું આપેલું છે. પોપટની ચાંચ કેવી હોય છે, વાકી હોય છે, તો તમે નીચે શું લખશો, પોપટ. આગળ છે ચિત્ર
ત્યારબાદ આગળનું ચિત્ર શાનું છે? આગળનું ચિત્ર આપણે જોઈ શકીએ કે પંખીનો આ કલર છે, રંગ છે કાળો કલર, અને તેની ચાંચ છે લાંબી. તે પંખી છે કાગડો. નીચેના બુક્સમાં શું લખશો? કાગડો. આગળનું ચિત્ર છે મોરનું. મોરની ચાંચ કેવી હોય છે? અણીદાર અને થોડી વાકી વળી ગયેલી હોય છે. તો નીચેના બુક્સમાં લખીશું આપણે મોર. તો આપણે ખાલી ચાંચને જોઈને પણ ઓળખી જઈએ કે તે પંખી કયું છે. આગળનું ચિત્ર છે, કયા પક્ષીનું ચિત્ર છે તે આપણે જોવાનું છે. તો આ ચિત્ર છે સમડીનું. સમડીની ચાંચ કેવી હોય છે? વાકી હોય છે. નીચેના બોક્સમાં લખીશું સમડી. આગળનું ચિત્ર છે બગલાનું. બગલાની ચાંચ કેવી હોય છે? લાંબી હોય છે. તે ચાંચની મદદથી શું કરે છે? પોતાનો ખોરાક શોધે છે. નીચેના બોક્સમાં લખીશું બગલો. આગળનું ચિત્ર તમારે જાતે બનાવવાનું છે અને તેનું નામ પણ તમારે નીચે લખવાનું છે. મેં અહીંયા કબૂતરનું ચિત્ર બનાવેલું છે. કબૂતરની ચાંચ કેવી હોય છે બાળકો? ટૂંકી હોય છે. અને નીચે લખીશું આપણે કબૂતર. આગળ છે કે ખાલી આપેલી જગ્યામાં કોઈ પંખીની ચાંચ દોરો. શું કીધું છે? આ છેલ્લું લાસ્ટનું બોક્સ છે તે ખાલી છે, તેમાં તમારે કોઈ પણ પંખીનું ચિત્ર દોરવાનું છે, ચાંચ દોરવાની છે, અને નીચે નામ લખવાનું છે, અને ચિત્રમાં રંગ પણ પૂરવાનો છે. પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે. શું કીધું છે? પંખીઓની ચાંચ કેવી હોય છે? જુદા જુદા પ્રકારની હોય છે. આપણે ઉપરના ચિત્ર જોયા, તેમાં બધા પંખીઓની ચાંચ એક સરખી હતી ન હતી, તેમ તેઓ ખોરાક પણ જુદા જુદા પ્રકારનો લે છે. શું કીધું છે? ચાંચ જુદા જુદા પ્રકારની હોય તેવી રીતના તે પંખીઓ છે તે ખોરાક પણ જુદો જુદો લેતા હોય. બધા પંખીઓ એક સરખો ખોરાક લેતા નથી. આપણે આગળ પંખીઓ વિશે જોઈ ગયા, તેમાં બધા પંખીઓ એક સરખો ખોરાક લેતા હતા? તો કે નહીં, બધા પંખીઓ અલગ અલગ ખોરાક લેતા હતા. જેમ કે કેટલાક પંખી ફળ ખાય છે, કેટલાક દાણા ખાય છે, કેટલાક ઈંડા ખાય છે, અને કેટલાક શું ખાય છે? માછલી ખાય છે. આપણે જોયું આગળ કે કેટલાક પંખીઓ શું ખાતા હતા? ફળ, દાણા, ઈંડા અથવા તો માછલી, એટલે કે માંસ ખાતા હતા. તો તમારે નીચે કેટલાક પંખીઓ આપેલા હશે, તે પંખીઓને જોઈને પંખીઓની સામે તેનો ખોરાક આપેલો હશે, તમારે તેને જોડવાનું છે. તો પેલું ચિત્ર આપેલું છે ગીધનું, બીજું છે સમડી, ત્રીજું છે લક્કડખોર, ચોથું છે પોપટ, અને પાંચમું છે કબૂતર. તો તેની સામે આપેલું છે તેમનો ખોરાક. પેલું છે મરચું, મરેલું જીવ, દાણા, ઉંદર અને ચીવડા. તો પેલું ચિત્ર આપેલું છે આપણને ગીધનું. ગીધનો ખોરાક શું છે બાળકો? મરેલો જીવ. તો ચકલી અહીંયા મરેલી છે, તો ગીધ શું ખાય છે? મરેલા જીવને. તો તમારે રસ્સો બનાવીને ત્યાં જવાનું છે. આગળનું ચિત્ર છે સમડીનું. સમડીનો ખોરાક શું છે બાળકો? ઉંદર છે. તો સમડીને તમારે તેના ખોરાક સાથે જોડવાનું છે. આગળનું ચિત્ર છે લક્કડખોદનું. લક્કડખોદ શું ખાય છે? નાના જીવડાને ખાય છે. તો તમારે તેના ખોરાક સુધી પહોંચાડવાનું છે. આગળનું ચિત્ર છે પોપટનું. પોપટ શું ખાય બાળકો? જામફળ અને મરચાં. તો અહીંયા મરચાંનું ચિત્ર આપેલું છે, તમારે ત્યાં પહોંચાડવાનું છે. આગળનું ચિત્ર છે કબૂતરનું. કબૂતર શું ખાય છે? દાણા ખાય છે, અનાજના દાણા. તો તમારે તેની સાથે જોડવાનું છે. ત્યારબાદ આગળ છે કે પંખીઓની ચાલવાની ઉડવાની રીત પણ અલગ અલગ હોય છે. આપણે આગળ કઈ કઈ વસ્તુઓ વિશે જોયું? પંખીઓની ચાંચ અને તેના રંગ વિશે જોયું. હવે આગળ આપણે શાના વિશે જોવાનું છે? તો કે પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ અલગ હોય છે. તે ઉપરાંત ડોકનું હલનચલન પણ અલગ પ્રકારનું કરે છે. જેમ કે મેના તેની ડોક આગળ અને પાછળ હાચકાથી હલાવે છે, તેવી જ રીતના ઘુવડ છે તે પોતાની ડોક કઈ રીતના હલાવે છે? તો કે પાછળની તરફ. મેના પોતાની ડોક કઈ તરફ હલાવે? આગળ અને પાછળ હાચકાથી હલાવે છે. ત્યારબાદ ઘુવડ છે તે માત્ર પાછળની તરફ જ ફેરવી શકે છે. આગળ છે કે એવા કેટલાક પંખીઓ પણ છે કે જે આપણા અવાજની નકલ કરી શકે છે. શું તમે આવા કોઈ પંખીનું નામ જાણો છો? તો શું કરવાનું છે તમારે? તમારી નોટબુકમાં તે પંખીનું ચિત્ર દોરવાનું છે, રંગ પૂરવાનો છે, અને તેનું નામ પણ
લખવાનું છે તો આપણને ખ્યાલ હશે આપણે જેવું બોલીએ તેવો આપણા આપણો જ અવાજની નકલ કયું પંખી કરે છે તો કે પોપટ. તો તમારે શું કરવાનું છે, પોપટનું ચિત્ર નોટબુક ઘરકામની નોટબુકમાં બનાવવાનું છે, રંગ પૂરવાનો છે અને તેનું નામ લખવાનું છે. આગળ છે અવલોકન, પંખીઓ કેવી રીતે ચાલે છે, શું કરવાનું છે, તમારે નિરીક્ષણ કરવાનું છે પંખીઓનું કે પંખીઓ કઈ રીતના ચાલે છે, તેની ડોક કઈ રીતના તે ફેરવે છે, તેમના પીછાને પણ તમારે જોવાના છે, તેઓ કેવો અવાજ કરે છે તે પણ જોવાનું છે, સાંભળવાનું છે અને કોઈ પણ ત્રણ પંખીઓના અવાજની નકલ પણ તમારે કરવાની છે, તેમની ડોકના હલનચલનની પણ નકલ કરવાની છે. તમારા મિત્રને પણ તમારે પૂછવાનું છે તમે કયા પંખીની નકલ કરો છો, તે તમારે જાણવાનું છે. તમારે અને તમારા મિત્રને આ અવલોકન કરીને આ પંખીઓનું એકબીજા સાથે ચર્ચા કરવાની છે. આગળ છે કે પંખીઓના પીછા જુદા જુદા રંગના, આકારના અને કદના હોય છે, તેમના પીછા તેમને ઉડવામાં અને તેમને હૂંફાળા રાખવામાં પણ મદદ કરે છે. શું કીધું છે, પંખીઓનો પીછા હોય તેનો પણ ઘણો બધો ઉપયોગ હોય છે, તેના રંગ આકાર અને કદ પણ અલગ અલગ હોય છે. પીછા પંખીઓને કઈ કઈ રીતે ઉપયોગી છે, તો સૌથી પહેલાં પીછા છે એ પંખીઓને ઉડવા માટે ઉપયોગી છે, ત્યારબાદ પીછા એ પંખીઓને હૂંફાળા રાખે છે, કેટલાક સમય પછી પંખીઓ જૂના પીછાને ખેરવી નાખે છે, તેની જગ્યાએ નવા પીછા આવે છે. તમે ઘણીવાર પંખીઓના પીછા નીચે પડેલા જોયા હશે, જોયા છે ને બાળકો, પંખીઓ શું કરે છે, પોતાના પીછા જૂના થઈ જાય પછી તે ખેરવી નાખે છે અને તેની જગ્યાએ નવા પીછા તે આવે છે તેને. આગળ છે કે આસપાસ પડેલા પીછા એકઠા કરો, તેમના કદ આકાર અને રંગનું અવલોકન કરો, એક પંખીનું નામ લખો અને તેના પીછા ચોંટાડો. પંખીનું નામ લખો, શું કીધું છે, નીચે તમારે પંખીઓના પીછા ચોંટાડવાના છે અને તેનું નામ લખવાનું છે. પંખીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે જે ઉડી શકે છે, આ પ્રવૃત્તિ તમારે ઘરકામની બુકમાં કરવાનું છે અને તેના પછી એક પ્રવૃત્તિ આપેલી છે કે પંખીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે કે જે ઉડી શકે છે, પતંગિયા, મધમાખી, મચ્છર, માખી, ચામાચીડિયું અને તીતીઘોડો, આ પંખીઓ સિવાયના બીજા જીવજંતુઓ છે, પ્રાણીઓ છે કે જે ઉડી શકે છે. આગળ છે વિચારો અને કહો, નીચે લખેલું છે કે તમે પંખીની જેમ ઉડી શકો તો ક્યાં જવા માગશો, બીજું તમે શું કરશો, તો આ તમારે જાતે તમારી વિચાર કરીને નીચે જવાબ લખવાના છે. મેં લખેલું છે કે જો હું ઉડી શકતી હોય તો હું ક્યાં જવા માગું, તો કે આખી દુનિયાની સફર કરું અને પંખીઓ સાથે ઉડવાની હરીફાઈ કરું, તો તમારે જાતે વિચાર કરીને નીચે જવાબ લખવાનો છે. આગળ છે કે જો પંખીઓ ઉડી ન શકે પણ તેમના પગ પર જ ચાલતા હોય, એટલે શું લખેલું છે, પંખીઓને પાંખો ન હોય અને પગ વડે તે ચાલતા હોય તો શું થાય, તો કે પંખીઓ બીજા પંખીઓની જેમ ઉડવાનો આનંદ માણી શકે નહીં અને પંખીઓને ખોરાક ખાવો હોય, ખોરાક મેળવવા માટે પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. તો પંખીઓ અને પ્રાણીઓ વચ્ચે કઈ વિવિધતા ન રહે, એટલે કે કંઈ જુદાપણું ના રહે, પંખીઓને પણ પ્રાણીઓની જેમ જ જમીન ઉપર ચાલવું પડે. આગળ હવે તમને એક પ્રવૃત્તિ આપેલી છે, શું કરવાનું છે, તમારે કૂકડો બનાવવાનો છે. આ પ્રવૃત્તિ તમારે કરીને તમારી ગૃહકાર્યની બુકમાં કૂકડાને ચોંટાડવાનો છે. શું લખેલું છે, તમારે એક કાગળનો ચોરસ ટુકડો લેવાનો છે, જેવો તમને અહીંયા સામે દર્શાવેલો છે તેવો. ત્યારબાદ શું કરવાનું છે, ચિત્ર મુજબ કાગળને બિંદુઓવાળી લાઇનથી ગળી કરવાની છે. તમને ચિત્રમાં જોઈ શકો છો બંને સાઈડ બિંદુઓવાળા આપેલા છે, ત્યાંથી તમારે વાળી દેવાનું છે. કાગળને બિંદુઓવાળી લાઇનથી અડધું વાળી દેવાનું છે અને ત્યારબાદ બિંદુઓવાળી લાઇનથી કાગળને તીરની દિશામાં વાળવાનો છે. ચિત્રમાં બતાવ્યા મુજબ કાગડાની ચાંચ બનાવવા કાગળ વાળવાનો છે. તમે એ ચિત્રમાં જોઈ શકો છો બિંદુઓ પાડેલા છે, ત્યાંથી તમારે કુકડાની ચાંચ બનાવવા માટે કાગળને વાળવાનો છે.
हवे लाल रंगनो कागळ लेवानो छे, तेने कुकड़ाना मुगट एटले के कुकड़ानी माथे जे कलगी होय तेनो आकार लेवा माटे तेने कापवानो छे। छेल्ला चित्रमां तमे जोई शको छो कुकड़ानी माथे जे मुगट छे तेवा आकारमां तमारे तेने कापवानो छे, तेने कुकड़ाना माथाना भागमां लगावानो छे। ત્યારબાદ શું કરવાનું છે, છઠ્ઠું આપેલું છે કે કાળા રંગના કાગળમાંથી નાનું ગોળ ટપકું કાપો, તેને કુકડાની આંખ બનાવવા લગાવો। અને શું કરવાનું છે, એક કાળું કાગળ હોય તેમાંથી તમારે કુકડાની આંખ બનાવવા માટે કાગળ કાપવાનો છે। હવે જુઓ તમારો કુકડો તૈયાર છે। તો આવી જ રીતના તમારે કાગળનો ચોરસ ટુકડામાંથી કુકડો બનાવવાનો છે।